घणो મહત્વનો નિર્ણય આજે આરબીઆઈ દ્વારા આઈસીઆરઆર પર આવતો દેખાઈ રહ્યો છે. તો આ અંતર્ગત કોટક એએમસીના ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટ્રેટેજી સીઈઓ લક્ષ્મી અય્યર આપણી સાથે જોડાઈ ગયા છે. મેમ, ગુડ આફ્ટરનૂન, આપનું સ્વાગત છે શો પર. સૌથી પહેલા સમજીએ મેમ, જે એક નિર્ણય જે આરબીઆઈ દ્વારા આવ્યો છે, અહીંથી જેની રાહ જોઈ રહ્યા હતા, આઈસીઆરઆર તબક્કાવાર એક ધીરે ધીરે હવે દૂર કરવાની એક યોજના છે. 23 સપ્ટેમ્બરથી વધુ 25% જે છે એ પણ રિમૂવ કરવામાં આવશે. ઓર આ ડિસિઝન જે છે આરબીઆઈનું, કઈ રીતે તમે આની અસર જોઈ રહ્યા છો બેંક્સ પર, માર્કેટ પર? મેમ, તો સૌથી પહેલા આરબીઆઈ ને આ ઇન્સ્ટિટ્યુશન માટે કહ્યું છેલ્લા પોલિસીમાં ઇન્ટ્રોડ્યુસ એની માટે કર્યું, કેમ કે માર્કેટનું લિક્વિડિટી થોડું વધારે હતું આરબીઆઈ ને લાગ્યું હતું. તો દેટ ઇઝ નંબર વન. હમણાં જ્યાંથી ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ત્યાં સુધી હમણાં લિક્વિડિટી ઓછા થઈ ગયા છે સિસ્ટમમાં. એટલે આ જે ગ્રેડેડ વિડ્રોઅલ છે સિસ્ટમમાં એ થોડું માર્કેટ માટે, સ્પેશિયલી બેંક, તમને જોશો બેંક સ્ટોક્સ બધા માટે થોડું પોઝિટિવ છે. કેમ કે એક એક્સપેક્ટેશન હતું કે કદાચ એ કાયમ રહેશે, કન્ટિન્યુટી રહેશે, અને એ લોકો ગ્રેડેડ રિડક્શન કર્યા છે. તો લિક્વિડિટીના હિસાબે, બેન્કિંગ સિસ્ટમ લિક્વિડિટીના હિસાબે એ પોઝિટિવ છે, અને એની માટે આજે રિએક્શન પોઝિટિવ આવ્યું છે. ઓકે, ડેફિનેટલી. મેમ, એક લાસ્ટ ક્વેશ્ચન. ઓવરઓલ તમે વાત કરી છે કે પોઝિટિવ છે જ બેન્કો માટે, પરંતુ આજના દિવસે આપણે એક રિએક્શન જોયું હતું પ્રાઇવેટ બેન્ક્સ, જ્યાંથી એક પર્ફોર્મન્સ થોડું નહોતું કમ્પેર્ડ ટુ પીએસયુ બેન્ક્સ. ત્યાં પણ ઇમિડિયેટલી એક જે રીતે એક ડિસિઝન આવ્યું છે ત્યારબાદનું એક પોઝિટિવ રિએક્શન આપણને દેખાઈ રહ્યું છે. તો એના પર થોડું ટેકનિકલી કઈ રીતે તમે સમજાવશો આ નિર્ણય, ખાસ કરીને બેન્કિંગ કાઉન્ટર્સ પર, ને સ્વાભાવિક છે કે એક માર્કેટ પર પણ એક રિએક્શન દેખાવાનું છે? તો આજે બેંક નિફ્ટી અને પીએસયુ બેંક બંનેમાં પોઝિટિવ અસર આપણે જોવા મળ્યું છે. ઓબ્વિયસલી કોઈ તો લેન્ડિંગના હિસાબે તમે જોશો તો કોઈ પીએસયુ બેંકની બેલેન્સ શીટના હિસાબે પણ ઓબ્વિયસલી કેટલું લિક્વિડિટી એ લોકો પાસે મળે અને આખું તમે લેન્ડ કરવા મળે તો એના પ્રમાણે તમે રિએક્શન જોવા મળ્યું છે. પણ ઓવરઓલ તમે જોશો કે જેટલા તમે આ ગ્રેડેડ રિડક્શન કરીને તમે કાઢી નાખશો એક મહિનામાં, તો આ જે એક્સપેક્ટેશન હતું, આ મિક્સ્ડ વ્યૂ હતું માર્કેટમાં, કે કોઈ એક કેમ્પ હતું જેને લાગ્યું કે કદાચ ગ્રેડેડ રિડક્શન હોય, અને એક બીજી મેઇન એટલે અમુક કેમ્પ હતું એમાં હતું કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સ્ટેટસ કો. તો એટલે એની માટે અમને લાગે છે કે આ જે લિક્વિડિટી જે આપણે થોડું બેંક બેલેન્સ શીટમાં આવશે, ઇટ ઇઝ નેટ નેટ પોઝિટિવ, અને આજે રિએક્શન તો ઓબ્વિયસલી એની ડિરેક્શનમાં જ છે. તો નિયર ટર્મ છે, પણ ઓબ્વિયસલી સસ્ટેનેબલ તો છે. જી, ડેફિનેટલી એક ફોકસ આના પર.